એમે તો ગુથી છે ફૂલડાની માળા પડાણા પણ બે ધોળા ભેગ વાળો બેઠો ને એને ખોટ લાગે કે મારા નહીં. જગત ના કાળી વિદ્યા ની વીક હોય બરાબર ને, પણ જેનો બાપ પહેરો હોય ના હોય એ દાદા એ ચોટાડી દઉં ચોકડીએ. અમારો વિરસંગ બા ઓલંકી ની કમાણી છે. જે દાદા રવલદેવ તારી 35 મિનિટે તો રંગે આવું. હા દાદા બરાબર ને, પણ બરોબર એ મેલડી એ ભાઈ મળીને પાછો આવ્યો હોય ભાઈ હરપાલસિંહ બરાબર ને, અને હાલ્યો જો હરપાલસિંહ એક સુરવીર ને મળીને પાછો આવું. હા ભાઈ આ તો ખાલી ભાઈ દેખાડવા આલમ હાબરામ એમ કરીએ છીએ, આની અહીંથી જોવાનું ભાઈ. વગાડો એ વાયા વર્ષો ના હવે વાળા બુજાઈ બેઠો છું બે ઘડી કદાચ ભાઈ બરાબર ને, આનંદ કરાઈ ના જોઉં તો બાપ તમારો ઓળંગી ના કેવાય. હરપાલજી બે અઢી મહિના પહેલો બોલ્યો તો બરાબર ને કે ચૈતરમાં તમારા આંકડા ફીટ કરી દઉં જો તમારો ઓળંગી હોય તો. અહીં છ લેવા ન થયો અને તેથી એવો બોલ્યો તો કે પેલો એ ભોળા દ્વાળો બાપ અને પછી હું. મને ભાઈ મારા વેણની કિંમત છે પણ નાભીનો અંતરનો પોકારશું ભાઈ. અહીંથી લઈને આવે ને ભાઈ અરપાલસિંહ વેણે નાખું ને વેણ પૂરું ના કરું અને આવવાય ના દઉં ભાઈ. અમારા
ચૌવાણો મુજા દાદા કે 15 આવી હોળે શું કરશું? અલે હવે હું હોળે પોતે અહીંયા આશું, આ તો ભાઈ મારી એ આગેવાનનું તથ્ય હશે ભાઈ, સમય આવે એટલે કહીશ રાવણ ને કે આ 14 તિથિ શું છે. રાવણ ને એ તમારો બાપ જાણીએ કે તમે નહીં, એ ભાઈ એમને તો નહીં કીધું હોય જાઓ તમારું પાણી તમારી ચાન તમારું જમવાનું ખપે ભાઈ, એમને નહીં કીધું હોય ભાઈ હલવાનું છે ભાઈ. જગત ને ભાઈ બરાબર ને આ ધર્મ નો વેપાર ના હોય એવું શીખવાડવાનું છે ભાઈ. અરે ભાઈ કણો તો કણો પણ ભાઈ ડંખ મારું ને એટલે ઉતરું નહીં, બીવડાવતો નહીં ભાઈ બરાબર ને. પણ જેને જેને ભાઈ બરાબર ને હાથ નાખ્યો ને એનું પૂરું ઘર નાખ્યું ભાઈ. મોબા એ કહેતા હતા ભાઈ બરાબર ને કે નહીં બનવા દઉં ભાઈ, અને જાઓ એમને બરાબર ને બે દાડા પહેલા વાણ્યા વાળે ને મોબા, અને ઊભું ના થયું ને મોબા. ભાઈ બરાબર ને